રાજસ્થાન હરિયાણા સમાજ સુરત દ્વારા સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપરાષ્ટ્રપતિથી જગદીપ ખંડનો અભિવાદન કરવામાં આવ્યું સહક દિપાલી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલા શ્રી આચાર્ય દેવવ્રતજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે સુરતની કસ ધરતીનું પાણી અસરદાર છે સુરતના પાણીદાર લોકોનું દિલ ખૂબ મોટું છે એટલે દેશના સર્વ રાજ્યોના કર્મયોગીઓને આત્મીયાથી આવકારીએ છીએ અને સામૂહિક શક્તિના જોરે આર્થિક મોડ છે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સુરતમાં વસતા રાજસ્થાન હરિયાણા સમાજ બંધુઓ પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી વ્યવસાયિક કુશળતા અને વ્યવહારિક નમ્રતાથી સૌને એક અને નેક બની આગળ વધવા અને દેશના વિકાસમાં વધુમાં વધુ યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી વધુમાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે યશવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે વીસ કરોડના ઉજ્જવલાએ ગેસ કનેક્શન કોરોના કાળમાં નેવું કરોડના લોકોને નિઃશુલ્ક અનાજ ભોજન સ્વદેશી વેક્સિન સહિતની સેકડો જનહિતની યોજનાઓ પીપી ચૌધરી તેનું ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દેવજીભાઈ આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્ટુ રાષ્ટ્રપતિ અને મારા જેવા ખેડૂતપુત્રને ઉપરાષ્ટ્રીય જેવા સર્વોચ્ચ પદાધિકારીની જવાબદારી આપી સામાન્ય નાગરિક પણ દેશની ધુરા સાંભળવાની સક્ષમ છે એવું પ્રતિક કરાવ્યું છે તેમજ સામાન્ય ભારતીયોને ભારતીયતા અને રાષ્ટ્રીયતાનું ગૌરવ અપાવ્યું હોવાનું ઉમેર્યું હતું ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉપસ્થિતમાં સૌની આગામી દિવાળી પર્વ તેમજ આજના કરવા ચોથની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાસ ચૌધરી સહકાર કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પાલી સાંસદશ્રી શ્રી રોહી ઝાલોર સાંસદશ્રી પટેલ ચિત્તોડગોજ સાંસદશ્રી સીપી જોશી અગ્રણી ઓટારામ દેવાસી રાણીવાડ ધારાસભ્ય નારાયણસિંહ દેવલ આહોરા ધારાસભ્ય છગનસિંહ રાજપુરોહિત અગ્રણી સર્વશ્રી સંજય સરવાનગી દિનેશ રાજપુરોહિત ધારાસભ્યો રાજસ્થાન હરિયાણા સમાજના સુરતના અગ્રણીઓ હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા